સુરતમાં વોર્ડ નંબર 16 પૂણા પશ્ચિમ વિસ્તારનો સૌથી મોટો પ્રશ્ન ખાડીનો હતો. રાજકીય રીતે પણ આ પ્રશ્ન ઘણા સમયથી ચર્ચામાં હતો. ત્યારે આ પ્રસંગે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ તમામ સોસાયટી પ્રમુખો, જાગૃત નાગરિકો અને વોર્ડ નંબર 16, 17, 15 અને 4ની જનતાને અભિનંદન પાઠવ્યા છે, કેમકે સુરતના પૂણા વિસ્તારમાં આવેલી ખાડીને પેક કરવાનું શરૂ કરાયું છે. સુરતના પૂણા વિસ્તારમાં ખાડીના પ્રશ્નોને કારણે અનેક પરિવારોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડીમાં દૂષિત પાણી ખૂબ મોટા પ્રમાણમાં ભળતું હોવાને કારણે સતત દુર્ગંધ મારતી રહે છે. આસપાસની સોસાયટીઓનું રહેવું પણ મુશ્કેલ બની ગયું છે. ખાડી ખુલ્લી હોવાને કારણે મચ્છરોનો ત્રાસ આ વિસ્તારમાં જોવા મળ્યો છે. વારંવાર આ મુદ્દે રાજકીય રીતે વિરોધ પણ કરવામાં આવ્યો છે. સ્થાનિક લોકો દ્વારા પણ આંદોલનો કરવામાં આવ્યા છે. આખરે વારંવારને રજૂઆત બાદ શાસકો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો અને આ કામને શરૂ કરવામાં આવ્યું છે. ગણપતિ બાપ્પા નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મારા સચિવ કૃષ્ણ, આજે પૂણા ગામની જાહેર જનતાને જણાવતા ખૂબ ખુશીની લાગણી અનુભવું છું કે ઘણા વર્ષોના જે જૂનો પ્રશ્ન છે કે આપણા જે પૂણા ગામની અંદરથી જે પસાર થતી ખાડી કે જેને પેક કરવા માટેની વારંવાર રજૂઆતો હોવા છતાં પણ પેક કરવામાં ના આવતી, મચ્છર, ગંદકી અને ત્રાસની અંદર જે આપણા પૂણા ગામ વિસ્તારના લોકો રહી રહ્યા હતા, પણ આજે આ ખાડીને પેક કરવાનું કામ ચાલુ કર્યું છે. આજથી 6 મહિના પહેલાં, એટલે કે અંદાજે 6-7 મહિના પહેલાં આ કામ મંજૂર થયું હતું અને આ કામનું જે કોસ્ટિંગ છે 270 કરોડ રૂપિયાનું કામ છે. અને આજે આ કામનું મુહૂર્ત કરીને આજે ચાલુ કરાયું છે એ બદલ હું તમામ પૂણા ગામની અને આપણા જે વોર્ડ નંબર 16, વોર્ડ નંબર 17, વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 15 આ તમામ કાર્યકર્તાઓની, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની મહેનત સાથે સાથે આ વિસ્તારના તમામ સોસાયટીના જે પ્રમુખ આગેવાન છે એ તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અત્યાર સુધી જે આપણે બધાએ સાથે મળીને જે મહેનત કરી હતી, આજે રંગ લાવી છે અને ટૂંક જ સમયની અંદર આપણા વિસ્તારનું જે ખાડીનું કામ છે એ પૂરું થશે અને આપણા જે ખરેખરનો જે અગત્યનો મુદ્દો હતો એ મુદ્દો અહીંયા પૂરો થશે. બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. આ અંગે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું કે અમારી છેલ્લા ઘણા સમયથી પૂણા વિસ્તારની ખાડીને પેક કરવા માટે રજૂઆત કરવામાં આવી રહી હતી. છેલ્લા ઘણા સમયથી આ કામ ટલ્લે ચડાવી દેવામાં આવ્યું હતું. આખરે આજથી આ કામની શરૂઆત કરી દેવામાં આવી છે. આ મુદ્દાને લઈ આમ આદમી પાર્ટી દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. કોર્પોરેશનમાં મોરચા લઈ જવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોએ ખૂબ જ સંઘર્ષ કર્યો છે. આજે રૂપિયા 276 કરોડના ખર્ચે ખાડીને પેક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જે આવનારા દિવસોમાં પૂર્ણ થશે અને આસપાસના લોકોને મોટી રાહત થશે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.